પાલનપુરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે મજૂર મહાજન સંગઠનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જે સાધારણ સભા તેના એજન્ડા મુજબ શરૂ કરવામાં આવી હતી. તો આ સભામાં સંગઠનના કોષાધ્યક્ષ પ્રવીણકુમાર પુનડિયાએ વાર્ષિક હિસાબના લેખાજોખા રજૂ કર્યા હતા, જ્યારે આ કારોબારી સભામાં અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. તેમણે પોતાની આગવી શૈલીમાં કર્મચારીના ભવિષ્ય બાબતે પ્રકાશ પાડી મજૂર મહાજન સંગઠનને જે કામગીરી કરી તેની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારે આ સભામાં 500 થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.